મળતી માહિતી અનુસાર ભરૂચના વાગરા તાલુકાના કડોદરા ગામની સીમા કડોદરા ચોકરીથી અગર તરફ જવાના રોડની બાજુબાના જંગલ વિસ્તારમાં એક ઇસમ દ્વારા ગેરકાયદેસર રીતે દેશી બાવળ કાપી નાખવામાં આવતા ગ્રામજનો દોડી આવ્યા હતા જેમાં અંદાજે બસોથી વધુ દેશી બાવળોનું નિકંદન કાઢી નાખતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો ત્યારે વૃક્ષનું નિકંદન કાઢવા મશીનો સાથે ઘસી આવેલા ઈસમને ગ્રામજનોએ પૂરતા સરપંચે મંજૂરી આપવાનો ઉડાવ જવાબ મળ્યો હતો દેશી બાવળ કટિંગ કરતા કોન્ટ્રાક્ટર પાસે કોઈ પરવાનગી નહીં રહેતા વન વિભાગ દ્વારા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ગ્રામજનોએ કરી હતી એમાં સરપંચ હમણાં આજે બી અમે અહીંયા જ છે આજે બી કટિંગ થાય છે તો અમે એમના જે સીઠ આવ્યા હતા જે એમના માલિક તે કીધું કે મારા પંચાયત તરફથી બધું કમ્પ્લેટ છે મારા પંચાયતના તરફથી બધું જ કમ્પ્લેટ જ છે ને બધું જ અમે કામ કરવા તૈયાર છે જેને રોકવું હોય તે ત્યાં આગળ રોકી શકે એટલા માટે અમે સ્થળ પર આવી ને જે ચકાસણી કરતા અમને પેપર માંગ્યા પંચાયતના તો અહીંયા ત્યાં અમે નહીં લાવ્યા કે પેપર આજે સવારમાં હું જ્યારે બહાર જતો ત્યારે અમારા ગામના કેટલાક યુવાનો ખેડૂત ખેડૂતો જ્યારે ખેતર આવે ત્યારે એ લોકોએ જાણ કરી કે ભાઈ અહીંયા આગળ કોઈક મશીનો બહારથી આવેલા છે અને એ લોકો કંઈક જંગલનું કટિંગ કરે છે ત્યારે એ લોકોએ જ શ્રીને પોલીસ ખાતાના ફોરેસ્ટ ખાતાને બધાને જાણ કરી દીધી અને ત્યાર પછી આ લોકોએ જ્યારે મશીનવાળાને જ્યારે બાવર કટિંગ કરતા હતા ત્યારે આ યુવાને પૂછ્યું ત્યારે એમણે કીધું કે ભાઈ અમે બધી પરવાનગી લીધેલી જ છે